દાદા કહે કે બેસ્ટ પાર્લામેન્ટરિયન કહે તેઓ અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી. લગભગ 10 વાગ્યાની અંતિમવિધિનો સમય છે. અત્યારે શું હલચલ ત્યાં? અત્યારે કોણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવા માટે તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે પહોંચી રહ્યા છે? વિધિ એવું કહી શકાય કે રાજકોટના રાજવી એટલે કે તેઓ ક્રિકેટના શોખીન હતા અને એક ઓલરાઉન્ડર તેમને કહી શકાય. દાદાના હુલામણા નામથી જાણીતા મનોહરસિંહ જાડેજા કે જેઓ એક સારા રાજનેતા હતા, સારા રાજ પુરુષ હતા અને સાથે સાથે તેઓ એક સામાજિક નેતા પણ હતા. અત્યારે આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પેલેસના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં કે ક્ષત્રિય સમાજના અગ્રણી છે તેઓ પણ પહોંચી રહ્યા છે, સાથે સાથે રાજકીય અગ્રણીઓ પણ અહીં પહોંચી રહ્યા છે. આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો અત્યારે તેમનો પાર્થિવ દેહ રાજકીય જે સન્માન સાથે જે રાજ પરિવારને શોભે તે રીતે તેમનું જે પાર્થિવ દેહ છે તેને રાખવામાં આવ્યો છે અને તમામ જે રાજનેતા હોય, સામાજિક અગ્રણી હોય, આ તમામ લોકો અત્યારે તેમના જે અંતિમ દર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે કારણ કે સૌ કોઈની લાગણી દાદા સાથે જોડાયેલી હતી અને દાદા એક એક સન્માનનીય વ્યક્તિ રાજકોટ માટે પણ છે. 8-10 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 10 વાગે તેમની આ પાલખી યાત્રા નીકળશે અને રાજકોટના રામનાથપુરા સ્મશાન છે ત્યાં તેમને અંતિમ વિદાય, તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. અત્યારે જે માહિતી મળી રહી છે વિધિ કે 11 વાગ્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત થવાના છે અને જે અંતિમ યાત્રા છે દાદાની તેમાં તેઓ સહભાગી થવાના છે. અત્યારે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે, રાજકીય જે નેતાઓ છે અને સ્થાનિક લોકો છે તેઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. આસપાસના જે પ્રદેશના જે રજવાડાઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અને એક રાજકીય વ્યક્તિ છે ત્યારે એક રાજ પરિવારને શોભે તે પ્રકારે જે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. 9 રાઇફલની જે સલામી પણ તેમને આપવામાં આવશે અને ચાંદીની જે એક બગી છે તેમાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને તેમની પાલખી યાત્રા નીકળશે. અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો 1980 થી 1990ના દાયકા દરમિયાન તેમનું જે રાજકીય કદ છે તે કોંગ્રેસના એક અદના તેઓ નેતા રહી ચૂક્યા છે. તેઓ આજે ગુજરાત રાજ્યના નાણામંત્રી સાથે આરોગ્ય મંત્રી અને પુરવઠા મંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે સાથે તેઓ ક્ષત્રિય સમાજમાં પણ એક મોભાનું સ્થાન ધરાવે છે અને અત્યારે તેમના નિધનથી સૌ કોઈને દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ વાસીઓ એક પોતાના રાજકોટના એક રાજપુરુષને અને એક એક રાજાને ગુમાવ્યા છે અને તેનું દુઃખ અને સૌ કોઈને અત્યારે સૌ કોઈના ચહેરા પર જોવા મળી રહ્યું છે. વિધિ જી મોહિત, આભાર સમગ્ર જાણકારી બદલ. 83 વર્ષની વયે તેઓએ દેહ છોડ્યો છે. આપને જણાવી દઈએ કે રાજકોટના રાજવી અને મુખ્યપ્રધાન પણ ત્યાં પહોંચે તેવી શક્યતાઓ આજે વ્યક્ત કરવામાં આવી રહી છે. લગભગ 10 વાગે તેઓની પાલખી યાત્રા તેમના પેલેસથી રામનાથપુરા સ્મશાન ગૃહ જશે કે જ્યાં પાલખી યાત્રામાં મુખ્યપ્રધાન પણ જોડાઈ શકે છે.